जय श्री कृष्ण। ओमका किचन में तमारू स्वागत छे। आजे आपणे बनावीशुं पापड़ी ग्रेवी मसालानुं शाक। ज्यारे घरमां शाकभाजी न होय त्यारे जल्दीथी आ शाक बनावी शको छो। तो चालो बनावानी शरूआत करिए। आपणी पासे पापड़ी छे, तो पापड़ीने आजे आपणे शाक बनावीने खावानी छे। तो आपणे पापड़ी ग्रेवीनुं शाक बनावानुं छे। पापड़ीने एक तरफ मूकी दईए अने शाक बनावानी शरूआत करिए। तो अहीं मैं पेनमां क्वांटिटी प्रमाणे तेल लीधु छे। तेल अहीं मैं बे मोटी चमची जेटलू लीधु छे। तेल गरम थई गयुं छे। तेल गरम थया बाद एक चमची राई एड करीश। राईने सारी रीते चटकवा दईए। राई चटकी गई छे। एक चमची जीरू एड करीशुं। जीरू कतरवा लाग्युं छे। हवे आपणे वघारमां थोड़ा करी पत्ता एड करी लईए। सारी रीते चलावीने मिक्स करी लईशुं। आपणे कांदा एड करवाना छे। कांदा मीडियम साइजना लीधा छे। मारी पासे कांदा नाना हता तो बे नंग लीधा छे। तमारा मोटा कांदा होय तो एक नंग लई शको छो। तमे क्वांटिटी जोई शको छो। सारी रीते मिक्स करी लईए। आपणे कांदाने ब्राउन्स परंग थाय त्यां सुधी कूक करवाना छे। थोड़ो कलर सुनेहरो थवा दईए। गેસની ફ્લેમ લો કરી લઈશું। લો ફ્લેમે જ કાંદાને સારી રીતે કૂક કરીશું, જેથી આપણી સબ્જીમાં ખૂબ જ સરસ એવી મીઠાશ આવી જાય। આપણા કાંદા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે અને કાંદામાં જે નેચરલી પાણીનું પ્રમાણ હોય છે એ પણ એબ્સોર્બ થઈ ગયું છે। હવે આપણે આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની છે, જે ઘરમાં અવેલેબલ હોય છે। સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે 2 મિનિટ પેસ્ટને સારી રીતે કૂક કરવા દઈએ, થવા દઈએ, જેના કારણે પેસ્ટ ટેસ્ટમાં કાચી ન લાગે। 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું। કન્ટિન્યુ આ રીતે ચલાવતા જશું। ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખી છે। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો આપણો મસાલો ખૂબ જ સરસ એવો કૂક થઈ ગયો છે। હવે આપણે બાકીના સૂકા મસાલા એડ કરવાના છે। સૂકા મસાલામાં આપણે હળદર એડ કરીશું। હળદર 1 ચમચી એડ કરવાની છે। 1 ચમચી સૂકું લાલ મરચું, તીખાશ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો। 1 ચમચી ધાણા જીરું પાવડર। સારી રીતે મિક્સ કરી લઈએ। 2 મિનિટ કૂક થવા દઈશું। આપણા મસાલા કૂક થઈ ગયા છે। હવે આપણે ટામેટું એડ કરીશું। ટામેટું આપણે અહીં વધારે નથી લેવાનું, એક જ નંગ લેવાનું છે, એ પણ મીડિયમ સાઈઝનું। તમે ક્વોન્ટિટી જોઈ શકો છો અને બારીક આ રીતે બારીક સમારી લઈ લીધું છે। ઘીનું ઘીનું સમારી લેવું। સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે ટામેટું એડ કર્યા બાદ મીઠું એડ કરીશું। મીઠું સ્વાદ અનુસાર એડ કરવાનું છે। મીઠું એડ કરવાથી ટામેટા ખૂબ જ ઝડપથી કૂક થઈ જાય છે। સારી રીતે મિક્સ કરી લઈશું। ઉપરથી થોડા સમારેલા લીલા ધાણા એડ કરી લઈએ। સારી રીતે મિક્સ કરી લઈએ। 2 મિનિટ સુધી ટામેટાને સોફ્ટ થવા દઈએ। ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખી છે। આપણા ટામેટા કૂક થાય ત્યાં સુધીમાં બીજી તરફ આપણે દહીંને ફેંટી લઈશું। દહીં આપણે ક્વોન્ટિટી પ્રમાણે 1/2 કપ લીધો છે। સારી રીતે લમ્સ ન રહે એ રીતે ફેંટી લેવાનું છે। તમારી પાસે છાશ અવેલેબલ હોય તો તમે 1 કપ છાશ એડ કરી શકો છો, અને જો તમે છાશ એડ કરતા હોય તો છાશ ખાટી હોવી જરૂરી છે। દહીં પર આપણે ખાટું જ લીધું છે। દહીં ખૂબ જ સરસ રીતે ફેટાઈ ગયું છે, તમે જોઈ શકો છો। દહીં ફેટાઈ ગયા બાદ આપણે 1/4 કપ પાણી એડ કરીશું। સારી રીતે મિક્સ કરી લઈએ। દહીંને આપણે સ્મૂથ બનાવવાનું છે એ માટે પાણી એડ કર્યું છે। જો તમારું દહીં પાણીવાળું હોય
વધારે ખાટું હોય અને પાણી વાળું હોય તો તમે ઉપરથી પાણી નહીં કરતા, પાણી એડ કરવાની જરૂર નથી. અહીં મારું દહીં પાણી વગરનું હતું, એ માટે થોડું પાણી એડ કરીને આ રીતે સ્મૂથ તૈયાર કર્યું છે. તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો, આપણું દહીં ફેટાઈ ગયું છે. બીજી તરફ આપણા ટામેટા ખૂબ જ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે ફેટેલું દહીં એડ કરીશું. દહીં એડ કરતી વખતે આપણે કન્ટિન્યુ આ રીતે ચલાવતા જવાનું છે. આ રીતે ચલાવવાથી દહીં ફાટી નથી જતું. તો આપણે એડ કરીને કન્ટિન્યુ આ રીતે ચલાવી લઈએ. 2 મિનિટ સુધી ચલાવવાનું છે જેથી દહીં સારી રીતે સેટ થઈ જાય. જો તમે દહીં એડ કર્યા બાદ આ રીતે ચલાવશો નહીં તો તમારું દહીં ફાટી જશે. સારી રીતે ચલાવી લઈએ. આપણું દહીં સેટ થઈ ગયું છે. હવે આપણે ફરીથી ગ્રેવી માટે પાણી એડ કરવાનું છે. પાણી આપણે 1/4 કપ જેટલું એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે ગ્રેવીમાં એક ઉબારો આવવા દઈશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખી છે. ઉબારો આવે ત્યાં સુધી કૂક થવા દઈએ. આપણી ગ્રેવીમાં ઉબારો આવવા લાગ્યો છે અને તમે જોઈ શકો છો તેલ પણ ખૂબ જ સરસ એવું રિલીઝ થઈ ગયું છે. હવે આપણે થોડી મીઠાશ એડ કરવાની છે. 1 ચમચી ખાંડ એડ કરીશું અને ખાંડ મેલ્ટ થઈ ગઈ છે, ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. 1/2 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લઈએ. ફરીથી ઉબાળો આવે ત્યાં સુધી કૂક થવા દઈશું. ઉબાળો આવી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ. આપણે પાપડી એડ કરવાની છે તો ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ જ આપણે પાપડી એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લઈએ. ગરમા ગરમ સર્વ કરી લઈશું. સર્વ કરતા પહેલા આપણે સમારેલા લીલા ધાણા એડ કરી લઈએ. સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે ગરમા ગરમ સર્વ કરી લઈશું. આપણી પાપડી ગ્રેવી મસાલા બનીને રેડી થઈ ગઈ છે. ખૂબ જ સિમ્પલ રીતે અને ખૂબ જ ઓછી સામગ્રીમાં બનાવીને રેડી કરી છે. તો અમારી આ સિમ્પલ રેસીપી તમને પસંદ આવે તો અમારી રેસીપીને લાઈક અને શેર કરો. અમારી આવી નવી નવી રેસીપીઓ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો.